થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે થરાદની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં થરાદ પ્રાંત અધિકારી વીસી બોડાણા, નાયબ મામલતદાર ગઢવી, ડોક્ટર માથુર, ડોક્ટર દિનેશ ચૌધરી, આંબાભાઈ સોલંકી હાજર રહ્યા હતા. જોકે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપને ટ્વિટરના માધ્યમથી થરાદમાં ઓક્સિજન પ્લાન્ટ માટે માગણી કરી હતી. ત્યાં જિલ્લા કલેક્ટર દ્વારા પણ ઓક્સિજન પ્લાન્ટ માટે અદાણી ગ્રુપને રજૂઆત કરાઈ હતી. થરાદની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપવામાં આવતાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે અદાણી પરિવાર તેમજ કલેક્ટર સાહેબને આભાર વ્યક્ત કર્યો હતો. જો કોરોના મહામારીમાં કોરોના કેસોમાં ઝડપથી વધારો થવા લાગ્યો હતો અને ઓક્સિજનની ઘણી અછત પણ વર્તાવા લાગી હતી, જેને લઈ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા થાય તે માટે થરાદવાસીઓને દાન કરવા અપીલ કરી હતી. જે દરમિયાન થરાદ રાજપૂત સમાજ સહિત અન્ય સમાજોમાંથી પણ દાન આપવામાં આવ્યું હતું. આવી કટોકટીના સમયમાં ઓક્સિજનની સગવડ ઊભી કરવા માટે દાન આપનાર દાતાઓ અને થરાદ પ્રાંત અધિકારી તેમજ વહીવટીતંત્રનો પણ આભાર માન્યો હતો. જોકે નોંધનીય છે કે થરાદમાં 3000થી વધુ ઓક્સિજનના સિલિન્ડરો લાવી અને પ્રાઇવેટ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલ તેમજ વ્યક્તિગત લોકોને પહોંચાડવામાં આવ્યા હતા. પ્રયત્ન કર્યો કે કોઈ પણ વ્યક્તિનું ઓક્સિજનના કારણે મૃત્યુ ના થાય એના માટે જેટલો પણ પ્રયત્ન થયો. શરૂઆતમાં અમે બધા ભેગા થઈને એક સેવાભાવી લોકોએ થરાદના જે છે એમને સાથે મળીને અહીંયા ઓક્સિજન સપ્લાયને ચાલુ કર્યું અને લગભગ 4000 કરતાં પણ વધુ લોકો સુધી આ બોટલ પહોંચાડવાના કામ આ છેલ્લા 25 દિવસની અંદર કર્યું છે અને દરેક લોકોને આનો લાભ મળે અને જેટલું શક્ય બન્યું અમારે અહીંયાથી કામ કર્યું, લોકોના જીવતદાન મળે એના માટે. અને તમામ લોકો જે અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય કે બીજા થરાદના સેવાભાવી લોકો જે સાથે મળીને દિવસ રાત નિઃસ્વાર્થ ભાવે જે કામ કર્યું છે તે બદલ તમામ લોકોનો અત્યારે હૃદયપૂર્વક આભાર માનું છું. હાલમાં કોરોનાની પરિસ્થિતિ પર થોડો કાબુ આવ્યો છે પણ ફરતી આપણે સૌએ સાચવેત રહેવાની જરૂર છે. ત્રીજી વેવ આવવાની શક્યતા છે ત્યારે આવનારા સમયમાં કઈ રીતે લડવું એનો સાથે મળીને કરશું. અને તમામ મૃતકો કોંગ્રેસ હોય કે બીજા અન્ય પક્ષના આગેવાનો હોય કે સેવાભાવી લોકો તમામ લોકો જે દિવસ રાત મહેનત કરી છે થરાદ માટે એના થરાદના તમામ નાગરિકો વતી દરેકનો આભાર માનું છું. નિઃસ્વાર્થ ભાવે જે લોકોએ મહેનત કરી છે, મદદ કરી છે આ વિકટ સ્થિતિમાં જ્યારે સરકાર તંત્ર પહોંચી વળે એવું નહોતું ત્યારે થરાદના લોકોએ જાતે મહેનત કરી. ખાસ કરીને આ બાબતે કલેક્ટરશ્રીનો એટલા માટે આભાર માનું છું કે થરાદના લોકોને ઓક્સિજનના બાટલો રિફિલિંગ કરવા માટે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ મુશ્કેલી ના પડે એના માટે પણ એમને જે અહીંયાના થરાદના અધિકારીઓ કે કલેક્ટરશ્રી હોય એમને જે પણ મદદરૂપ થયા છે એમનો પણ આભાર. પણ સરકારે જ્યારે આ વિકટ સ્થિતિમાં બધાને ભગવાન ભરોસે મૂક્યા હતા ત્યારે અહીંયાના સ્થાનિક લોકોએ સાથે મળીને આ કોરોના સામે યુદ્ધ લડ્યું છે.